Good morning, students. How are you? Are you fine? Okay. I, Dhaval Sanghani, once again welcome you all in Sarishwati Group of Education. Student, आज ग्रामर नो पोर्शन शुरू करवा जाई रही है आपने. शू करवा जाई रही है शुरू? Yes, English language માટે જે ઇમ્પોર્ટેન્ટ ફેક્ટર રહેલું છે તે છે ગ્રામર. એની આપણે શુભ શરૂઆત બિગિનિંગ કરવા જઈ રહ્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું શું કરીશ ખબર તમને? હું તમને થોડા પિક્ચર મીન્સ કે થોડી થિંગ્સ બતાવીશ, સમ થિંગ્સ. એટલે એ થિંગ્સ ને તમારે આઈડેન્ટિફાય કરવાની છે, મારી સાથે બોલવાનું છે, અને હું એ થિંગ ના જે નેમ છે એને હું બોર્ડ ઉપર પણ રાઇટ કરીશ. ત્યારબાદ આપણે એને આગળ જોશું, એ થિંગ વિશે શું કરશું શું નહીં કરીએ, એ આપણે આગળની પ્રોસિજર જે છે એ કરશું. પણ ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું આપણે? આઈડેન્ટિફિકેશન ઓફ થિંગ્સ, પહેલા થિંગ્સને ઓળખશું, એ થિંગ્સનું નામ લખશું, અને પછી આપણે આગળ વધીશું. સો સ્ટાર્ટ. ઓકે, ધીસ વન ઇઝ કાર. This one is car. So, I write down here. Car. Okay? Now, move to another things. Okay. This one is. Okay. Yes. Taj Mahal. This one is Taj Mahal. હું થિંગ્સ ને બતાવીશ ને વિદ્યાર્થી મિત્રો, હું થિંગ્સ ને ત્રણ ગ્રુપમાં ડિવાઈડ કરીશ. એ ત્રણ ગ્રુપ કામ બનાવો છો ને આપણે આગળ જોવાનું છે. હા, એમનો વિચારતા કે સર કાર અહીંયા લખ્યું, તાજમહેલ તો અહીંયા લખ્યું, અહીં લાઈનમાં લખાય ને સર. હું અમને તમે કહેતા હોય કે લાઈનમાં લખો, બરોબર, પણ મેં અહીંયા ત્રણ ગ્રુપ કરેલા છે. ઓકે, આઈ હેવ ટુ ડિવાઈડેડ થ્રી ગ્રુપ્સ. ઓકે, તો હું જે પણ વસ્તુ બતાવતો જઈશ એને હું ત્રણ ગ્રુપમાં, જે ગ્રુપમાં એ વસ્તુ ક્લાસિફિકેશન કે વર્ગીકૃત થતી હશે હું એને એમાં અરેન્જ કરીશ. ચલો નેક્સ્ટ. ગન ઓળખો છો ને? યસ, ગન. આપણે ગન નો સ્પેલિંગ લખશું, ગન. ચાલો નેક્સ્ટ વન ઇઝ આઈડેન્ટિફાય કરો કરો આઈડેન્ટિફાય શું વચાય છે? કેન યુ રીડ ઇટ? યસ, ભગવદ ગીતા. ઓકે ઓકે, ધીસ વન ઇઝ શું છે? આ ઇરેઝર. ઇરેઝર. ઓકે, લુક એટ ધેટ, લુક એટ ધેટ. અમ્બ્રેલા, અમ્બ્રેલા. ઓકે, નાવ અનધર થિંગ, ન્યૂઝ પેપર. પણ વિચ ન્યૂઝ પેપર? યસ, ગુજરાત સમાચાર. ગુજરાત સમાચાર. સો ઓકે સ્ટુડન્ટ્સ, મેં તમને ઘણી બધી થિંગ્સ બતાવી અને મેં થ્રી ગ્રુપ્સમાં એને ડિવાઈડ પણ કરેલી છે. ઓકે, તો વાય મેં શા માટે એને ગ્રુપમાં ડિવાઈડ કરેલી? તો આ વસ્તુ જે છે એની આગળ કંઈક લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? જે વિશિષ્ટ નામ હોય એની આગળ શું લાગે? આપણે એમ કહીએ કે તાજમહલ, તો તાજમહેલની આગળ આપણે ઇંગ્લિશમાં જ્યારે બોલીએ તો શું બોલીએ છીએ? ધ તાજમહેલ બોલીએ છીએ. ઓકે, ઇરેઝર, તો એન ઇરેઝર, એન અમ્બ્રેલા, અ કાર, અ બોય, અ ગર્લ, અ ટોય. ઓકે, તો આ બધું શું કહેવાય? અ એન ને ધ, ઇટ્સ કોલ્ડ આર્ટિકલ્સ. તો આપણે આજે કયો સબ્જેક્ટ ભણવાનો છે ગ્રામરનો?
आर्टिकल्स नाम नो टॉपिक बनवानो छे। क्यों बन? आर्टिकल्स एमा टू ग्रुप होय। आर्टिकल्स मा पन टू ग्रुप्स छे, डेफिनेट आर्टिकल अने इनडेफिनेट आर्टिकल। हवे सर आ डेफिनेट अने इनडेफिनेट एटले शुं? तमे जो विद्यार्थी मित्रों लास्ट ईयर नी अंदर पन ग्रामर ना टॉपिक मा आर्टिकल तो बनी ज चुक्या छो, ओके। અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી તમારે જે વર્કબુક આવે છે એમાં પણ પિક્ચર સાથે તમે એ ને એન ને ધ ને ક્યાંક ને ક્યાંક મૂકો જ છો, ઓકે। તો ઇનડેફિનેટ અને ડેફિનેટ એટલે શું? તો ડેફિનેટ મીન્સ આપણે આગળ ડેફિનેશન સાથે સમજવાના જ છીએ। તો ડેફિનેટ એટલે તો કે ચોક્કસ, જેને નામ હોય, ઓકે। આ બધા ચોક્કસ છે તો આને આપણે શેમાં લીધું છે? ધ આર્ટિકલમાં। ધ તાજમહેલ, ધ ભગવદ્ ગીતા, ધ ગુજરાત સમાચાર, એ ચોક્કસ નામ છે, ઓકે। અને અહીંયા આપણે શું લગાડશું? એન, એન ઇરેઝર, એન અમ્બ્રેલા, વાય? બીકોઝ સ્પેલિંગ સ્ટાર્ટ વિથ વોવલ્સ, સ્વર થી શરૂ થાય છે સ્પેલિંગ। ઈ, એ, ઈ, આઈ, ઓ અને યુ, આઈ, ઓ અને યુ, આ પાંચ છે ને સ્વર છે, એની આગળ જ આર્ટિકલ એન લાગે, લાગે ને, ઓકે। તો ઇરેઝર અને અમ્બ્રેલા, હવે એક અપવાદ પણ છે કે યુનિવર્સિટી એનો સ્પેલિંગ પણ યુ થી શરૂ થાય છે, પણ એનો ઉચ્ચાર છે ય થી શરૂ થાય છે, જ્યારે આ અમ્બ્રેલા છે એનો ઉચ્ચાર શેનાથી થાય છે? અ થી। જ્યારે તમે અહીંયા યુનિવર્સિટી લખો છો, યુનિવર્સિટી, તો એનો ઉચ્ચાર શું થાય છે? યુ। તો આપણે ક થી જ્ઞ, ગુજરાતીમાં તમને કહું તો ક થી જ્ઞ જેનો ઉચ્ચાર થાય ને એની આગળ આર્ટિકલ અ આવે, અને જેનો ઉચ્ચાર સ્વર, આપણે ગુજરાતીના સ્વર છે ને અ આ ઈ ઈ ઉ, એવો સ્વર થી જેનો ઉચ્ચાર થતો હોય એની આગળ આર્ટિકલ એન આવશે। આ એક સામાન્ય બાબત થઈ। આપણે પણ અહીંયા ત્રણ આર્ટિકલ ને ડેફાઇનેટ કર્યા છે, અકાર, અગણ, આ આર્ટિકલ એ નો ગ્રુપ હતું। મેં તમને કીધું હતું કે થ્રી ગ્રુપ શું કામ કર્યા છે મેં, આ એ નું ગ્રુપ છે, આ એન નું ગ્રુપ છે, અહીંયા ધ નું ગ્રુપ છે। તમે અહીંયા એલિફન્ટ પણ લખી શકો, અહીંયા ટોય, બોય, બરોબર। તો આ હતું ગ્રુપ ડિવિઝન, મીન્સ કે આર્ટિકલ નું શું કહેવાય, બેઝિક માહિતી, બેઝિક ઇન્ફોર્મેશન કે આર્ટિકલ શું છે। હવે મેં તમને એ કહી દીધું કે ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ લખીશું। ડેફિનેટ એટલે ચોક્કસ, મેં તમને કીધું કે ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે, કે ચોક્કસ આર્ટિકલ છે, જ્યારે એ અને એન છે ને એ ઇનડેફિનેટ આર્ટિકલ છે, અચોક્કસ છે, અનિશ્ચિત છે। વાય? કારણ કે તમે કયો અ બોય, તો કોઈ બોય એમાં ચોક્કસ નથી, તો કોઈ પણ છોકરાને તમે બોલાવો છો, કોઈ પણ એક છોકરાને બોલાવો છો, કારણ કે આર્ટિકલ એ અને એન છે ને સિંગ્યુલર માટે જ વપરાય છે, પ્લુરલ માટે નહીં। સિંગ્યુલર એટલે એક વચન ને પ્લુરલ એટલે બહુવચન। તો હું એમ કહું અ બોય, તો કયો બોય? કોઈ નિશ્ચિત થાય છે, પણ હું એમ કહું, શું કહું? કોઈ પ્રોપર નામ લઈને બોલાવું, જો પ્રોપર નામ હશે ને એની આગળ આર્ટિકલ ધ નહીં આવે, મીન્સ કે કોઈ તમારું નામ છે, ફોર એક્ઝામ્પલ ધવલ, તો ધ ધવલ ન બોલાય, બરોબર। પણ કોઈ સ્થાનનું નિર્દેશ કરતું હોય તો ધ આવે, ઓકે, સમજાય છે? આઈ લિવ ઇન ધ રાજકોટ સિટી, સમજાય છે, ઓકે। તો આપણે ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ અને ઇનડેફિનેટ અનિશ્ચિત આર્ટિકલ એટલે એ અને એન વિશે આપણે શું કર્યું? માહિતી મેળવી। હવે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન વિશે આગળ અભ્યાસ કરીશું, ઓકે સ્ટુડન્ટ્સ। આપણે ઇન્ટ્રોડક્શન મેળવ્યું, વોટ ઇઝ ડેફિનેટ આર્ટિકલ એન્ડ ઇનડેફિનેટ આર્ટિકલ। ફર્સ્ટ ઓફ ઓલ મેં થ્રી ગ્રુપ્સ બનાવેલા, પછી આપણે એને ક્લાસિફિકેશન એટલે વન બાય વન થિંગ્સ શો કરી મેં, અને એને આપણે ગ્રુપમાં મૂકતા ગયા, અને મેં ગ્રુપની માહિતી પણ તમને આપી, વાય વી યુઝ એ, વાય વી યુઝ એન, વાય વી યુઝ ધ, રેડી? સો લેટ્સ વી સ્ટાર્ટ વિથ ધ ઇનડેફિનેટ આર્ટિકલ્સ। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇનડેફિનેટ આર્ટિકલ્સ? તો ઇનડેફિનેટ મીન્સ અનિશ્ચિત, જે ડિફાઇન ન હોય એવું, નિશ્ચિત ન હોય એવું। તો ડેફિનેશન ઓફ ઇનડેફિનેશન આર્ટિકલ ઇઝ મીન્સ ઇનડેફિનેટ આર્ટિકલ્સ આર યુઝ ટુ ઇન્ડિકેટ સમથિંગ નોન સ્પેસિફિક, સ્પેસિફિક મીન્સ ચોક્કસ, સ્પેસ આપણે કહીએ ને કોઈ સ્પેસિફિક ટાઈમ આપો ને, ચોક્કસ સમય આપો ને, હું ક્યારે તમને મળવા આવું, કહીએ છીએ ને સ્પેસિફિક ટાઈમ। તો નોન સ્પેસિફિક ઓપોઝિટ છે,
કે અચોક્કસ વસ્તુ પ્રાણી એટલે કે એનિમલ થિંગ્સ પ્લેસ જે અચોક્કસ છે એની જે શું કહેવાય છે નિશ્ચિતતા નથી એવું દર્શાવે છે એ ઇનડિફિનિટ આર્ટિકલ્સ છે હવે ડેફિનેટ આર્ટિકલ એટલે શું તો કે ડેફિનેટ આર્ટિકલ્સ આર યુઝ ટુ ઇન્ડિકેટ સમથિંગ સ્પેસિફિક આનાથી ઓપોઝિટ કે કોઈ ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરે છે કે આ સ્થળ છે ફોર એક્ઝામ્પલ જુબેલી પાસે આલ્ફ્રેડ સ્કૂલ છે તો આલ્ફ્રેડ સ્કૂલ જુબેલી પાસે જ છે તો એ ચોક્કસ સ્થળ છે મેં હમણાં વાત કરી તાજમહેલ તો ધ તાજમહેલ તો તાજમહેલ ને એક નામ આપેલું છે કે તાજમહેલ આગ્રામાં જ આવેલું છે ગુજરાત સમાચાર તો અખબાર છે પણ વર્તમાન પત્રો કયો ન્યૂઝપેપર કયો તો એની આગળ આર્ટિકલ અ લાગે અ ન્યૂઝપેપર ઓકે પણ કોઈ ચોક્કસ વર્તમાન પત્રની આપણે જ્યારે વાત કરીએ છીએ ધ ગુજરાત સમાચાર ધ સંદેશ ધ દિવ્ય ભાસ્કર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ જ રીતે કોઈ મહાન ગ્રંથ છે ધ ભગવદ્ ગીતા ધ રામાયણ ધ કુરાન ધ બાઇબલ તો એ નામની વિશિષ્ટ નામની આગળ શું લાગશે આર્ટિકલ ધ તો ઇનડેફિનેટ આર્ટિકલ ક્યાં ક્યાં છે એ અને એન અને ડેફિનેટ આર્ટિકલ કયો તો કે ત્રણ ધ તો આર્ટિકલ્સના કેટલા પ્રકાર થયા ઓમ બે પ્રકાર થયા ડેફિનેટ અને ઇનડેફિનેટ પણ ડેફિનેટમાં એક જ ધ અને ઇનડેફિનેટમાં બે એ અને એન ત્યારબાદ એ એન્ડ એન આર કોડ ઇનડેફિનેટ આર્ટિકલ્સ હમણાં જ આપણે વાત કરી કે અનિશ્ચિત આર્ટિકલમાં કોનો સમાવેશ થાય છે એ એન્ડ એન કોનો સમાવેશ થાય છે એ અને એન નો સમાવેશ થાય છે આર્ટિકલ્સ બીકોઝ ધે આર નોટ રિફર ટુ એની પર્ટિક્યુલર પર્સન પ્લેસ ઓર થિંગ રિફર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિફર તે કોઈ ચોક્કસ માહિતી પ્રદાન નથી કરતા કોની કે આ કયા વ્યક્તિની વાત થઈ રહી છે ક્યાં સ્થળની વાત થઈ રહી છે કે કઈ વસ્તુની વાત થઈ રહી છે એની કોઈ ચોક્કસતા નથી એનું નિશ્ચિતપણું નથી એટલે એને ઇનડેફિનેટ આર્ટિકલ તરીકે ગણતરી કરવામાં આવે છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું શીખ્યા તો કે ઇનડેફિનેટ અને ડેફિનેટ આર્ટિકલ્સના બે પ્રકાર છે ઇનડેફિનેટ આર્ટિકલ્સમાં શું આવશે તો કે એ અને એન જ્યારે ડેફિનેટ આર્ટિકલમાં ધ ઇનડેફિનેટ આર્ટિકલ શું એટલે શું તો કે જે કાળ છે જે શબ્દ છે એ કોઈ વસ્તુ કે જગ્યાની પ્રોપર માહિતી નથી આપતો ત્યારે આર્ટિકલ એ અને એન આવશે અને ડેફિનેટ એટલે નિશ્ચિત કોઈ વસ્તુ કોઈ જગ્યા કે કોઈ વ્યક્તિની વિશિષ્ટ માહિતી આપે મીન્સ કે ખાસ માહિતી આપે કે પ્રોપર માહિતી આપે ત્યારે આર્ટિકલ ધ વાપરશું ડેફિનેટ આર્ટિકલમાં હવે આપણે આર્ટિકલ એ વિશે શીખવાનું છે સેના વિશે શીખવાનું છે આપણે અત્યારે આર્ટિકલ એ વિશે ઇનડેફિનેટ આર્ટિકલ્સ ઇનડેફિનેટ એટલે મેં તમને હમણાં જ કીધું અચોક્કસ બરોબર અનિશ્ચિત તો અનિશ્ચિત આર્ટિકલ ક્યાં છે બે એ એન એન તો આપણે એ વિશે વાત કરવાની છે એ ઇઝ યુઝ ટુ ઇન ફ્રન્ટ ઓફ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સ સિંગ્યુલર મીન્સ એક વચન કાઉન્ટેબલ મીન્સ હાલો કયો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ યાદ આવે છે કઈ તમે એવો ચેપ્ટર શીખી ગયા છો હાઉ મેની ઇન હાઉ મચ તો હાઉ મચ ક્યારેક વાપરશું ને હાઉ મેની ક્યારે વાપરશું આવું તમારે આવતું હો બીજા ત્રીજા ધોરણમાં મને આ ખબર છે તમે પિક્ચર વાળું તો કે હાઉ મેની જ્યારે વાપરે ત્યારે ગણી શકાય ને એવી વસ્તુ માટે વપરાય હાઉ મેની જેને કાઉન્ટેબલ થિંગ કહેવાય અને અનકાઉન્ટેબલમાં શું આવે મિલ્ક સુગર રાઈસ આ બધું અનકાઉન્ટેબલ છે પછી પેટ્રોલ ડીઝલ આ પણ અનકાઉન્ટેબલ છે કારણ કે એની ગણતરી ન થાય એને માપી શકાય લીટરમાં ઓકે અનકાઉન્ટેબલ નાઉન સુગર છે તો ખાંડના દાણા ગણીને લેવાનો મને 25 દાણા ખાંડ આપો ને એમ તમે કહેશો કરિયાણાની દુકાને જઈને નથી કહેતા આપણે શું કહીએ છીએ 1 kg 2 kg મને ખાંડ આપો બરોબર રાઈસ લઈએ ત્યારે ચોખાના દાણા ગણીને લઈએ છીએ નહીં તો એ બધા અનકાઉન્ટેબલ નાઉન હા વિદ્યાર્થી મિત્રો એ પણ તમને જણાવી દઉં કે મની છે ને એ પણ અનકાઉન્ટેબલ છે ભલે તમે ગણી શકો છો એને પણ હાઉ મેની મની એમ નથી બોલતા આપણે હાઉ મચ મની ડીડ યુ વોન્ટ તમારે કેટલા પૈસા જોઈએ છે હાઉ મચ આવે છે આ ઓકે કે મની પણ પ્રવાહીમાંથી બને છે ધાતુ ઓગાળી નોટ કાગળ વગેરેને તો મની પણ શું છે અનકાઉન્ટેબલ નાઉન છે એ તમારી ખાલી જાણવાની
ओके इनडेफिनेट आर्टिकल्स में आपने बात करी रिया छे त्यारे एन ए इज यूज्ड इन फ्रंट ऑफ सिंगुलर काउंटेबल नाउन्स सिंगुलर એટલે કે એકવચન કાઉન્ટેબલ એટલે ગણી શકાય એવા નાઉન ક્યાં ક્યાં તો કે અ પર્સન એનિમલ ઓર થિંગ વિચ આર નોટ સ્પેસિફિક અહીંયા તો ઈ છે કે જે વસ્તુ નિશ્ચિત નથી એવા શબ્દોની આગળ પછી એ વ્યક્તિ હોય પ્રાણી હોય વસ્તુ હોય કે આ પ્રતિ એક વસ્તુ મેં લખી પ્લેસ હોય જગ્યા પણ હોય ઓકે તો એની આગળ આર્ટિકલ એ લાગશે પણ કેવી વસ્તુ હોવી જોઈએ काउंटेबल होवी जोईए केवी होवी जोईए काउंटेबल होवी जोईए वी डोंट यूज ए बिफोर अनकाउंटेबल और प्लुरल नाउन्स आपणे एनो उपयोग क्यारे नथी करवानो ज्यारे अनकाउंटेबल नाउन हशे अने प्लुरल हशे आपणे क्यारे यूज करवानो छे तो के सिंग्युलर अने काउंटेबल हशे त्यारे पण अ पर्सन જો એને લખેલું છે પર્સન ની આગળ પણ એ લગાવ્યો છે તો કોઈ એક જ વ્યક્તિ ની વાત કરું છું ઓકે પણ એ પ્લુરલ થઈ જાય દાખલા તરીકે હું એમ કહું અ બોય તો એ સિંગ્યુલર થાય પણ બોયસ એ બોલીસ તો શું થઈ જશે પ્લુરલ તો ક્યારે પણ પ્લુરલ થશે ત્યારે કોઈ પણ આર્ટિકલ આવશે નહીં હા આર્ટિકલ ધ આવી શક્યો કઈ નિશ્ચિત આર્ટિકલ છે એ ક્યારે આવશે અને શું કામ આવશે એની ચર્ચા આપણે જ્યારે શીખશું ત્યારે કરશું तो कि वी डोंट यूज अ बिफोर अनकाउंटेबल और प्लुरल नाउन्स थर्ड स्टेप इफ अ नाउन स्टार्ट्स विद अ कंसोनेंट व्हाट इज द मीनिंग ऑफ कंसोनेंट कंसोनेंट मींस व्यंजन एंड वोवल्स मींस स्वर अल्फाबेट ना बे प्रकार छे जेम गुजराती मां केटला अल्फाबेट छे 34 एम इंग्लिश मां 26 गुजराती में कितना छे 33 तो इंग्लिश में कितना छे 26 तो ए 26 માંથી ए ई आई ओ ने यू आ 5 माइनस करो तो बाकी ना जे 21 छे बी सी डी एफ जी एक्सेट्रा ए ई आई ओ यू सीवाय ना जे बाकी ना अल्फाबेट વધે છે 21 એની આગળ આર્ટિકલ એ લાગશે હવે જો એમ મેં નથી કીધું કે બધા આગળ આર્ટિકલ એ જ લાગશે ઓકે ઇફ અ નાઉન સ્ટાર્ટ વિથ અ કોન્સોનન્ટ સાઉન્ડ બી સી ડી એફ જી અ કોન્સ કમ્સ બિફોર ધ નાઉન એ કમ્સ બિફોર ધ નાઉન એક્ઝામ્પલ માય બ્રધર ઇઝ અ લોયર તો આ સેનાની સ્પેલિંગ ચાલુ થયો છે લોયર એલ ટી એનો ઉચ્ચાર પણ લ થાય છે એટલે આર્ટિકલ એ મૂકો આઈ નીડ અ ફોન ફોન ફ શું ઉચ્ચાર થયો ફ તો એની આગળ આર્ટિકલ એ મૂકો હવે આપણે સ્પેલિંગ ઉપર નથી જવાનું એ આપણે આગળ ચર્ચા કરશું હજી આ એ છે ને એને સમજવાનો બાકી છે આપણે પાર્ટ 2 માં સમજવાનું છે પણ થોડી કે જનરલ માહિતી તમને આપી દઉં કે આપણે પ્રોનાઉન્સિએશન ઉપર જવાનું છે પ્રોનાઉન્સિએશન ઉપર જવાનું છે ઓકે આપણે સ્પેલિંગ ઉપર નથી જવાનું ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે યુનિવર્સિટી તો એના સ્પેલિંગ શું થાય યુનિવર્સિટી નો સ્પેલિંગ શું થશે યુનિવર્સિટી હવે મેં સ્ટાર્ટિંગ માં તમને બતાવ્યું તો અમ્બ્રેલા અમ્બ્રેલા તો તમે આપણે અહીંયા આગળ આર્ટિકલ એન લગાડ્યો તો મારા અહીંયા આર્ટિકલ એન જ લગાડવો પડે ને સર કે એ ઈ આઈ ઓ યુ તો છે ઈશ્વર છે તો તમે અહીંયા યુ આગળ એન લગાડ્યો તો અહીંયા યુ આગળ એન જ આવે નો આનું પ્રોનાન્સિએશન થાય છે અ અમ્બ્રેલા જ્યારે આનું થાય છે યુ યુનિવર્સિટી તો આ આર્ટિકલ એન નો આવે એ આવશે આની સમજ મેળવવાની છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું જ કે ક્યારે આર્ટિકલ એ આવે અને ક્યારે આર્ટિકલ એન આવે એન જ્યારે શીખશું ત્યારે એન તો શીખવાનું જ છે પણ શું ઉચ્ચારણ ઉપર આપણે ખાસ ધ્યાન દેવાનું છે ક્યાં ધ્યાન દેવાનું છે સ્પેલિંગ ઉપર ધ્યાન નથી દેવાનું સ્પેલિંગના વર્ડ જે ફર્સ્ટ લેટર છે એના ઉપર ધ્યાન આપણે બિલકુલ આપવાનું નથી પણ પ્રોનાન્સિએશન જે છે સ્પેલિંગનું એને ખાસ આપણે મહત્વ આપવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે સો સ્ટુડન્ટ્સ આ સેશન પછી તમને એક વર્કશીટ નહીં મળે આ લેક્ચરની વર્કશીટ નહીં હોય શું કરવાનું તમારે જે બોર્ડ વર્ક
તમે સ્ક્રીનશોટ લીધો છે એ તમારે તમારી ગ્રામરની CW બનાવવાની છે ને એમાં રાઇટ ડાઉન કરવાનું છે. ફરીવાર રિપીટ કરું છું, આ સેશન ના અંતે, આ વિડિયો લેક્ચર ના અંતે વર્કશીટ નહીં હોય, એટલે તમે ખાલી વર્કશીટની રાહ ન જોતા ઓ હાલો હાઈસ ઇંગ્લિશનું લેસન નું આવ્યું નહીં, પણ શું વિડીયો જોઈ વિડીયોના જે સ્ક્રીનશોટ પાડવાના મેં કીધા છે એ સ્ક્રીનશોટ તમારે તમારી હોમ CW બુક ગ્રામરની બનાવવાની છે અને એમાં રાઇટ ડાઉન કરવાના છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર પાર્ટ ટુમાં આપણે એ ની થોડીક જે બાકી રહેલી માહિતી છે, ઇન્ફોર્મેશન છે એ મેળવીશું અને આર્ટિકલ એન વિશે પણ આગળ સમજૂતી મેળવીશું. થેન્ક યુ.